ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નુરાની પાર્ક, હબીબ પાર્ક સહિતના ચાર સોસાયટીઓને જોડતા સંતોષી માતાના મંદિર પાસેથી પસાર થતા માર્ગ પર ગેરકાયદેસર દબાણો ઉભા થયા હોવાની ફરિયાદ સોસાયટી રહીશોએ ઉઠાવતા વિવાદ ઉભો થયો હતો. સંતોષી માતા મંદિર પાસે રહેતા લોકોએ વિવાદને પગલે સીધો માર્ગ જ બંધ કરી દેતા લાલ ઘૂમ બનેલ સોસાયટી રહીશોએ પાલિકા કચેરી પર હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરી ન્યાયની માંગણી ઉઠાવી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નુરાની પાર્ક, હબીબ પાર્ક સહિતની ચાર સોસાયટીઓને જોડતા સંતોષી માતાના મંદિર પાસેથી પસાર થતા માર્ગ પર ગેરકાયદેસર દબાણો ઉભા થયા હોવાની ફરિયાદ સોસાયટી રહીશોએ ઉઠાવતા વિવાદ ઉભો થયો હતો. સંતોષી માતા મંદિર પાસે રહેતા લોકોએ વિવાદને પગલે સીધો માર્ગ જ બંધ કરી દેતા લાલ ઘૂમ બનેલ સોસાયટી રહીશોએ પાલિકા કચેરી પર હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરી ન્યાયની માંગણી ઉઠાવી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નુરાની પાર્ક, હબીબ પાર્ક, બિજલીનગર અને સોલેના આ પાર્કની રહીશોએ થોડા સમય પહેલા સોસાયટીને જોડતા માર્ગ પર ગેરકાયદેસર દબાણો ઉભા થયા હોવાની ફરિયાદ ઉઠાવી તેને દૂર કરવાની માંગ ઉઠાવી હતી, જેના દ્વારા પ્રત્યાઘાતો સંતોષી માતા મંદિરની આસપાસ રહેતા લોકોમાં પડ્યા હતા. સ્થાનિક રહીશોએ 24 ઓક્ટોબરના રોજ મીટિંગ બોલાવી માર્ગને સોસાયટીના રહીશોની અવરજવર માટે બંધ કરવાનું નક્કી કર્યું હતું, જેના પગલે સોસાયટી રહીશોએ વધુ એક વખત જિલ્લા કલેક્ટરને પાલિકા તંત્રની રજૂઆત કરી હતી. જોકે તંત્રે કોઈ પગલાં લે તે પહેલા સંતોષી વસાહતના લોકોએ માર્ગમાં આડસો ઉભો કરી બંધ કરી દેતા વિવાદ વધુ વકર્યો છે. સોસાયટી રહીશો માટે અવરજવરનો માર્ગ બંધ કરી દેવાતા તેઓ લાલ ઘૂમ બન્યા હતા. આજ રોજ ચારે સોસાયટીની મહિલાઓ સાથેના લોકો મોટી સંખ્યામાં પાલિકા કચેરી ખાતે ધસી આવ્યા હતા, જેમણે પાલિકા કચેરીમાં હોબાળો મચાવ્યો હતો અને મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆતો કરી હતી. જો કે મુખ્ય અધિકારીએ આ માર્ગ અંગેની જવાબદારી પ્રાંત પાસે હોવાનું જણાવતા લોકોનું ટોળું પ્રાંત કચેરી ખાતે દોડી આવ્યું હતું, જેમાં પ્રાંત અધિકારીએ મુખ્ય અધિકારી પર જવાબદારી નાખતા સોસાયટી રહીશો ગરમાયા હતા. તંત્રની બાય બાય ચાણી કરવાની વૃત્તિ સામે ગરમાયેલા લોકોએ કલેક્ટર કચેરીના કેમ્પસમાં જ અડિંગો જમાવી ન્યાયની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સ્થાનિક વોર્ડની પેટા ચૂંટણીમાં ચારેય સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, જેમાં સોસાયટી રહીશોએ માર્ગ ઉપર આરસીસી રોડ બનાવવાની માંગ કરી હતી. જોકે ચૂંટણી પૂર્ણ થયા બાદ સંતોષી વસાહતના લોકોએ માર્ગ જ બંધ કરી દેતા વિવાદ વધુ કર્યો છે. और हमारी ये प्रॉब्लम्स हो रही है कि वो रस्ते बंद हो गए हैं, संतोषी वालों ने अपने रोड्स बंद कर दिए और हमको इतनी सारी प्रॉब्लम्स फेस करना पड़ती है. सपोज इमरजेंसी आ जाए, सपोज फायर लीकेज हो जाए या कुछ प्रॉब्लम है, फायर ब्रिगेड आ नहीं सकता है और हॉस्पिटल में तो ले जाना भी मुश्किल हो जाएगा. मैं हमेशा देखती हूँ कि लेडीज़ को इतनी सारी प्रॉब्लम्स हो जाती है कि वो बैक पेन हो जाती है, स्ट्रेस हो जाता है उनको. और दूसरी बात ये है कि कुछ फैमिलीज़ में एक दो लेडीज़ को तो मिसकैरेजेस भी हो गए हैं और ड्यूरिंग द मंथली पीरियड्स उसमें भी इतनी प्रॉब्लम आती है, जंपिंग होना पड़ता है रोड्स आना इवन, फिर उसके बाद व्हीकल्स भी प्रॉब्लम हो रही है और सपोज कोई मैयत भी हो जाए तो एम्बुलेंस भी अंदर नहीं आ सकता है. અને અમે આજે એટલા માટે અહીંયા નગરપાલિકામાં આવેલા છે કે અમે અગાઉ લાસ્ટ મંડેના અમે એક આવેદનપત્ર આપેલું હતું, એમાં પણ અમને ને બીજી બે વખત આપણે આવેદનપત્ર આપેલા હતા પણ એનો કોઈ ઉકેલ આવેલો નથી. અને એ આવેદનપત્ર આપ્યા પછી આ લોકો આ સંતોષી જે સોસાયટી છે ત્યાં એ લોકોએ રસ્તા બંધ કરી દીધેલ છે અને વચ્ચે થાંભલો મૂકી દીધેલ છે. અને એના માટે અમે અહીંયા નગરપાલિકામાં આવેલા ચીફ ઓફિસર સાહેબને મળવા માટે, તો ચીફ ઓફિસર સાહેબે એવું કહ્યું કે એ અમારા અંદરમાં આવતું નથી, એ નાયબ કલેક્ટર સાહેબના અંદરમાં આવે છે. એટલા માટે હવે અમે અહીંયાથી અમે અહીંયા આજે આવેલા હતા એ ટાઈમ વેસ્ટ કર્યો અને હવે અમે અહીંયાથી કલેક્ટર ઓફિસમાં અમે નાયબ કલેક્ટર સાહેબ પાસે જઈએ છીએ. નુરાની સોસાયટીના રહીશો દ્વારા સંતોષી વસાહતના રસ્તા બાબતે એક રજૂઆત કરવામાં આવેલી હતી. અહીંયાથી રેકર્ડ ચેક કરાવતા જાણવા મળેલું છે કે સંતોષી વસાહત
માં જે તે સમયે પ્રાંત અધિકારીશ્રી દ્વારા સંતોષી વસાહતમાં ભૂકંપગ્રસ્ત જે મકાનો હતા એના ધારકોને પ્લોટ ફાળવવામાં આવેલા હતા. આજની તારીખે પણ ત્યાં પ્લોટની અથવા મકાનો જે બનેલા છે એની ટ્રાન્સફરની સત્તા સંબંધિત પ્રાંત અધિકારીશ્રીની મંજૂરી લઈને જ થાય છે. આખા પ્લોટની બાજુમાં એક બીજો સરકારી પ્લોટ આવેલો છે જે ટીપી પ્લોટ છે, અને ટીપી પ્લોટમાં થઈ અને નુરાની સોસાયટી અને એની આજુબાજુની સોસાયટીના મકાન ધારકો દ્વારા સંતોષી વસાહતમાં થઈ અને અવર જવર કરવામાં આવતી હતી. સંતોષી વસાહતના રહીશો દ્વારા પણ અત્રે રજૂઆત કરવામાં આવેલી હતી કે તેઓ બેફામ વાહનો હંકારી અને અમારી સોસાયટીમાંથી જાય છે, અમારા બાળકો અને તેમને એક્સિડન્ટ થવાનો પણ ભય છે. નગરપાલિકા દ્વારા તેમને એ પણ એ વખતે પણ સમજાવવામાં આવ્યા હતા કે તમે સમજાવટથી એકબીજાનો કેસ પતાવો, અથવા જો આ રસ્તાઓ બંધ કરવાની કોઈ વાત આવે તો પ્રાંત અધિકારીશ્રીની મંજૂરી લઈને જ કરવામાં આવે. જેથી પશ્ચિમ વિસ્તારમાં સંતોષી વસાહત અને નુરાની બિજલીનગરના રસ્તાનો બહુ જૂનો પ્રશ્ન છે ને એ બહુ દુઃખદ પ્રશ્ન છે, ને ઘણા સમયથી આ બાબતે અમારા દ્વારા પણ તત્તાન ચચાર વખતે આવેદનપત્ર આ બાબતે દબાણના બાબતે દૂર કરી ને એમનો તાકીદે પ્રશ્ન હલ થાય એ બાબતે અમારા તરફથી સામાન્ય રીતે દરેક વખતે કોશિશ થયેલી છે. જ્યાં સુધીના આ વખતનો પ્રશ્ન છે એ રાજકીય પ્રેરિત છે. જે રીતે પેટા ઇલેક્શન આવ્યું ને પેટા ઇલેક્શનમાં જે રીતે રાજકીય રીતે આ લોકોનું રૂપ બનાવીને સ્વરૂપ આપ્યું એને એક રાજકીય પાર્ટીની ગેરમાર્ગે દોરવાના કારણે આ ઇસ્યુ વધારે કરવામાં આવેલું છે.